તો ચીનની બીમારીએ દુનિયાને ડરાવી કે જ્યાં રહસ્યમય બીમારીના કારણે ચીનની રાજધાની બેન્જિંગની અને આઠસો માઇલ વિસ્તારમાં આવેલી તમામ હોસ્પિટલો દર્દીઓથી ભરાઈ ગઈ છે રોગને ફેલાતો અટકાવવા માટે સ્કૂલો બંધ કરી દેવામાં આવી તેનાથી પીડિત બાળકોમાં છાતીમાં બળતરા ભારે તાવ ઉધરસ અને શરદી જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે લક્ષણો આ પ્રમાણે જોવા મળ્યા ત્યારે આ બીમારીને લઈ દુનિયામાં ચિંતા વ્યાપી ગઈ છે અને આ મુદ્દે એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ આપણી સાથે જોડાયા છે અને તેમની પાસેથી જાણીએ આ બીમારીના કેવા છે લક્ષણો અને શું તકેદારી રાખવી જોઈએ કોરોના બાદ ચીનમાં એક રહસ્યમય બીમારીએ ફરી માથું ઉંચક્યું છે અને વર્લ્ડને હલાવી દે તેવા સમાચાર ત્યાંથી મળી રહ્યા છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પણ આ વસ્તુને લઈને જે છે તાકીદ કરી છે મહત્વનું છે કે આ રહસ્યમય બીમારીમાં ન્યુમોનિયા જેવી આ બીમારી છે મગજનો તાવ આવે છે ફેફસામાં સોજા આવે છે ગળામાં ગાંઠ થઈ જાય છે અને ખાસ કરીને બાળકોને વિશેષ અસર કરે છે જે ચીનની રાજધાની બેઇજિંગ છે તેની આસપાસના આઠસો માઇલ વિસ્તારની જેટલી હોસ્પિટલો છે તમામ દર્દીઓથી ઉભરાય છે એટલે કેટલી ગંભીર છે આ બીમારી અને શું સાવચેતી રાખવી અને આ જે બીમારી છે તેને લઈને આપણી સાથે અમદાવાદ સિવિલ રાકેશ જોશી તેમની સાથે વાત કરીશું સર આજે એક રહસ્યમય બીમારી જે ચીનને ફરીવાર ભરડામાં લીધું છે કઈ રીતે આને જુઓ છો અને કેટલી ઘાતક એટલે તમારી વાત સાચી છે ન્યૂઝપેપરમાં પણ અત્યારે જોઈએ તો દરેકે દરેક જગ્યાએ આ વાત ફેલાઈ રહી છે કે ચીનમાં હોસ્પિટલો બાળકોથી ઉભરાઈ રહી છે ને એક શરદી ખાંસીનો તાવ આવે ને પછી સડન રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ એટલે કે શ્વાસોશ્વાસની પ્રક્રિયા વધે અને બાળકને હોસ્પિટલાઇઝ કરવું પડે એવી પરિસ્થિતિ ક્રિએટ થઈ રહી છે રહી વાત આપણી તો આપણે તો એમ જોવા જઈએ તો અત્યારે આપણી પાસે આવી કોઈ પરિસ્થિતિના દર્દીઓ છે નહીં પરંતુ જ્યારે કોરોના આવ્યો ત્યારે પણ આ રીતે જ આવેલો કે આપણે એવું સાંભળ્યું કે ચીનમાં આવું કંઈ આવ્યું છે ને પછી ધીરે ધીરે કરીને આખા વર્લ્ડમાં સ્પ્રેડ થયું એટલે આપણે સૌથી પહેલાં તો સાવચેત થઈ જવાનું છે કે જ્યારે આ મેસેજ આપણે વાંચ્યા છે આપણે જ્યારે જાણી રહ્યા છે કે ત્યાંની હોસ્પિટલો ઉભરાઈ રહી છે એટલે આપણે સાવચેતીના તકેદારીના ભાગરૂપે દરેકે દરેક વ્યક્તિને વોર્ન કરવાના છે કે કોઈ પણ જાતની બીમારી હોય ખાસ કરીને જ્યારે બાળકોની વાત થઈ રહી છે શરદી ખાંસી તાવ આ સિઝનમાં ઘણા બધા લોકોને જોવા મળતા હોય છે પણ તમારા રૂટીન ડૉક્ટર્સના પ્રિસ્ક્રિપ્શન કે ટ્રીટમેન્ટ વગર એક તો દવા ન લેવી દવા ચાલુ કરો અને રિસ્પોન્સ ન આવે તો તાત્કાલિક એમને જાણ કરવી અને વધારે તાવ આવે અથવા કોઈપણ જાતની તકલીફ લાગે તો બે ઝીઝક એડમિટ થઈ જવું જેથી કરીને આપણે કોઈ પણ ડિઝીઝને પ્રોગ્રેસ થતાં અટકાવી શકીએ રહી વાત ચીનવાળા રોગની કે એની એકચ્યુઅલમાં અત્યારે કોઈ માહિતી નથી કે કયો વાયરસ છે કેવી રીતે ઇફેક્ટ કરે છે શું છે બટ યસ આવી ઇન્ફોર્મેશન આવી છે બીજી એક વાત આપણે કહીશ કે કોવિડ પણ આ જ રીતે ફેલાયેલો ધીરે ધીરે કરીને એટલે ડરવાની બિલકુલ જરૂર નથી આપણું તંત્ર આરોગ્ય તંત્ર આપણો દેશ સક્ષમ છે અને આપણે ખૂબ સારી રીતે કોવિડની સામે લડાઈ અને એને માત આપી છે આવી કોઈ પરિસ્થિતિ ક્રિએટ થશે તો આપણે એને પહોંચી વળશું પરંતુ સૌથી વધારે મહત્ત્વની વસ્તુ એ છે કે દરેક વ્યક્તિએ ડરવાની નથી જરૂર પેનિક પણ નથી થવાનું આપણે જાણીએ છીએ એટલે સાવચેત થવાનું છે સતર્ક થવાનું છે અને સાવચેતીથી ધ્યાન રાખવાનું છે જેથી કરીને આવા કોઈ બાળકો હોય તો તાત્કાલિક ડૉક્ટરને ધ્યાને લાવવું કન્સલ્ટ કરવું જરૂરી ઇન્વેસ્ટિગેશન કરી અને અર્લી સ્ટેજમાં દવા ચાલુ કરવી ખાસ કરીને આ આ જે સિમ્ટમ્સ છે ચેપી રોગ હોઈ શકે અને બાળકોને વધારે અસર કરે છે નંબર બે અને નંબર ત્રણ આપણે કેટલા તૈયાર છે જો આવો કોઈ કેસ આવે તો આપણે તૈયાર જ છે સિવિલ હોસ્પિટલ એ વખતે પણ આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત સરકારે હેલ્થ ડિપાર્ટમેન્ટે જે કામ કરી અને કોરોના સામે જે તૈયારી બતાવેલી એના પછી આપણે ત્રીજા વેવ માટે પણ સરકારે આગોતરા તૈયારી કરી દીધેલી અને એ પછી આગળ એમાં વધારે કેસીસ ન આવ્યા પરંતુ આવી કોઈ પણ મહામારી આવે એને પહોંચી વળવા માટે સરકારે એ વખતથી પ્લાન ઘડી દીધેલા કે ચેક નાના ગામડા સુધી સીએચસી પીએચસી સબ સેન્ટર સુધી બધી જ વ્યવસ્થા કરેલી અને હું એ માનું છું ત્યાં સુધી એ વ્યવસ્થાના ભાગરૂપે એ બધી તૈયારી આપણી પાસે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ તૈયાર હશે ચિંતા નથી કરવાની ખાલી માત્ર ને માત્ર એ વસ્તુ એ છે કે આપણે સતર્કતા રાખવાની છે અને ખૂબ ધ્યાન રાખવાનું છે આવી કોઈ વસ્તુ જ્યારે કોઈ દેશના કોઈ વિશ્વમાં કોઈ એક દેશમાં ચાલુ થાય ત્યારે એ કદાચ સ્પ્રેડ થઈને આપણા સુધી પહોંચે તો આપણે એને કેવી રીતે લડશું એની તૈયારી એ સરકારનું અને આરોગ્ય વિભાગનું કામ છે પરંતુ એક માનવી એક વ્યક્તિ તરીકે આપણી જવાબદારી છે કે આપણા ઘરમાં કોઈ વ્યક્તિ બીમાર પડે તો જાતે સારવાર ન કરતા કન્સલ્ટન્ટને ઇમિડિએટલી બતાવી જરૂરી ટેસ્ટ કરાવી અને સારવાર ચાલુ કરી દેવી જે રીતે રાકેશ જોશી હતા આપણી સાથે તેઓ પીડિયાટ્રિક વિભાગના વડા પણ છે અને સાથે સાથે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ પણ છે અને તેમણે જણાવ્યું કે આ જે બીમારી છે ખૂબ જ જે ચીનમાં છે હાહાકાર મચાવ્યો છે પરંતુ ભારતમાં હજુ તેના કોઈ સિમ્ટમ્સ નથી એટલે હાલ પેનિક થવાની જરૂર નથી પરંતુ જે બીજી વાત બાબત એ છે કે આ બીમારીના જે સિમ્ટમ્સ છે તે બેક્ટેરિયલ જે ઇન્ફેક્શન હોય છે તેને લગતા છે શરદી આવી ખાંસી આવી તાવ આવો જેવા જે તેના લક્ષણો છે એટલે આવું કોઈ પણ લક્ષણ જણાય તો જાતે દવા ન કરવી પરંતુ જે એક્સપર્ટ ડૉક્ટરો તેની સલાહ લઈને જ આગળ વધવું જોઈએ કેમેરા પર્સન નિકુંજ પ્રજાપતિ સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ